सोमनाथ सहित समग्र भारत में धार्मिक स्थलों में रूम बुकिंग ना नामे छेतरपिंडी करनार शख्स ने राजस्थान खाते थी गिर सोमनाथ क्राइम ब्रांच की टीम में झड़पी पाड्यो छे। मळती माहिती मुजब कोई अजाण्या इसमोए श्री सोमनाथ ट्रस्टना महेश्वरी लीलावती तेमज सागर दर्शन अतिथि गृहना नामे फेक वेब पेज बनावी तेमा पोताना फोन नंबरो तथा बैंक अकाउंटनो उपयोग करी दर्शनार्थे आवता दर्शनार्थीओना बुकिंग करवाना बहाने कुल रुपया 24,195 ट्रांसफर करी लई सोमनाथ ट्रस्टना नामनी वेबसाइट www.somnath.org नो दुरुपयोग करी दर्शनार्थीओ तथा फरियादी साथे छेतरपिंडी करी गुनो कर्यो हतो, जेथी जूनागढ़ रेंज आईजी पी मयंकसिंह चावड़ा तथा गीर सोमनाथ पोलिस अधीक्षक मनोहरसिंह एन जाडेजानाओए तात्कालिक एलसीबी एसओजी तथा स्थानिक पोलिस ने टीम बनावी आ गुनानी तलस्पर्शी माहिती एकठी करवा अने गुनाना मूळ सुधी पहुंची आवा साइबर क्राइम करता इसमने पकड़ी पाड़वा सूचना आपी हती। पोलीसे राशिद समसु जाते मुस्लिम रहे गढ़ी मेवात आ इसमने राजस्थान थी धरपकड़ करी छे। आरोपीना नामदार कोर्टमांथी 10 दिवसना रिमांड मेळववामां आव्या छे, तेमज अन्य संडोवायल आरोपीओ बाबते आगळनी तपास हाथ धरवामां आवी छे। आरोपी राशिद सौ प्रथम अन्य लोकोने पेन्सिल बनाववाना कामे तेमज अलग अलग किमिया अजमावी लोकोने छेतरीने ऑनलाइन बैंक अकाउंट ओपन करी तेमा अन्यना नामे इश्यू थयेल पोताना हस्तकना सीम कार्ड नंबर रजिस्टर करी आ बैंक अकाउंट पोते हेन्डल करतो, त्यारबाद प्रवासन स्थळना रूम बुकिंगना वेब पेज बनाववा माटे इंटरनेशनल डिमेन खरीदी फेक वेब पेज बनावी आ फेक वेब पेज पर आ अकाउंट नंबर तथा मोबाइल नंबर दर्शावेल, जेथी प्रवासी गूगल पर सोमनाथ खाते रूम बुकिंग नी साइट सर्च करता फेक वेब पेज जोवामां आवता। आ वेब पेज मार्फत ऑनलाइन रूम बुकिंग ना नामे छेतरपिंडी आचरतो अने आ अकाउंट मा नाणा जमा थता ते ऑनलाइन यूपीआई थी तुरंत ज अन्य फेक अकाउंट मा तमाम पैसा ट्रांसफर करी यूपीआई अलग अकाउंट मा ट्रांसफर तथा तेमज अलग अलग व्यक्तियों द्वारा अलग अलग एटीएम मा थी विड्रॉ कर्या हता। आ फ्रॉड मा एक करता वधारे माणसो सक्रिय होय तेवी पण संभावना छे। પાસે 10 દિવસ પહેલા એક ફરિયાદ આવી હતી કે સોમનાથ મંદિર ના જેટલા રેસિડન્સ એરેન્જમેન્ટ અહીંયા છે, લીલાવતી ગેસ્ટ હાઉસ કે સાગર દર્શન કે જે પણ છે, ત્યાં લોકોને ઓનલાઈન બુકિંગ કરી અને પેમેન્ટ પણ લોકોએ ઓનલાઈન કરી દીધું છે, અને ત્યાર પછી જયારે અહીંયા ફિઝિકલી માણસ આવે છે ત્યારે એને અહીંયા બુકિંગ હોતું નથી, એટલે એક પ્રકારનો સાયબર ફ્રોડ ની અમારી પાસે વિગત આવી હતી। ત્યાર પછી તાત્કાલિક અમે એફઆઈઆર દાખલ કરી, મંદિરના જનરલ મેનેજરની જે એફઆઈઆર અમે લીધેલી, અને ત્યાર પછી જેવી, કારણ કે બાબત ખૂબ ગંભીર હતી અને સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલી હતી, એટલા માટે થઈને અમે ખૂબ ગંભીરતાથી 4 ટીમો અલગ અલગ બનાવી, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની, એલસીબી, એસઓજી, અને એમને એમાં લગાવી દીધા હતા ડિટેક્શન માટે। ઘણા બધા ટેકનિકલ એનાલિસિસ પછી અમને એવી વિગત મળી કે આ જે ટીમો છે એ બધી રાજસ્થાનના ભરતપુર ડિસ્ટ્રિક્ટમાંથી ઓપરેટ કરી રહી છે। ત્યાર પછી અમારી બેસ્ત વર્ષના દિવસે જ અમારી એક ટીમ અહીંયાથી ભરતપુર ગઈ, ત્યાંના લોકલ પોલીસ એસપી સાહેબ, એમના એડિશનલ એસપી, એમની સાથે અમે કોઓર્ડિનેશન કરી ભરતપુરનું જે ગામ છે, ભરતપુર ડિસ્ટ્રિક્ટ છે એના ગામમાં મેવાતમાં અમે રેડ પણ કરી, અને બે વાર રેડ કર્યા પછી આરોપી અમે અને એની સાથે એનું મટીરિયલ, એનું સાહિત્ય એ બધું લઈ આવ્યા છીએ, એના બે બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે। આ જ તપાસમાં અમે એના પહેલા, કારણ કે થોડી ઘણી વિગતો નવસારીથી પણ મળેલી, એટલે એક આરોપીને અમે પૂછપરછ માટે લઈ આવેલા, એની પણ પૂછપરછ ફરીથી અમે કરીશું, અને આખો જે ફ્રોડ છે અમે એક્સપોઝ કરવામાં સક્સેસફુલ રહ્યા છીએ। સર, એવી છે આરોપીની કે પહેલા પોતે કોઈ નોકરીના નામે, આનો જે મુખ્ય આરોપી છે ગુજરાતમાં જેસીબી ઓપરેટર તરીકે કામ કરી ચૂક્યો છે, મેવાતનો જ છે અને એ પરત જતો રહ્યો છે પોતાના વતનમાં, એ નોકરીના બહાને પહેલા તો ઇન્ટરનેટ ઉપર જાહેરાત આપે છે અને એના આધારે એના બધા ડોક્યુમેન્ટ એ મેળવી લે છે નોકરી આપવાના બહાને। ડોક્યુમેન્ટ મેળવ્યા પછી કોઈને કોઈ કારણસર એને બેંક એકાઉન્ટ ખોલાવે છે,
બેંક એકાઉન્ટ ખોલાયા પછી એનું એટીએમ કાર્ડ એની ચેકબુક બધું પોતે કંઈક વેરિફિકેશન માટે જરૂર છે કંપનીમાં જેમાં નોકરી એને આપે છે એમાં, એમ કરીને દરેકનું એટીએમ અને ચેકબુક મેળવી લે છે. ત્યાર પછી એના મોબાઈલ નંબરથી, પોતાના મોબાઈલ નંબરથી અને આ બેંક એકાઉન્ટ લિંક કરી દે છે, નવું એક ડોમેન ખરીદે છે, જેમાં એ ડોમેનમાં ઘણા બધા, ખાલી સોમનાથમાં જ આ થયું છે એવું નથી, સોમનાથ મંદિર ઉપરાંત ઘણા બધા બીજા પ્લેસીસ, બીજી હોટેલ્સ, રિલિજિયસ પ્લેસીસ ઓલ ઓવર ઇન્ડિયામાં એ અલગ અલગ જગ્યાએ એક ડોમેન ખરીદે છે, ફેક વેબસાઇટ બનાવે છે જેનું ગૂગલ સાથે લિંક આપે છે, અને ત્યાર પછી એમાં જે જે બુકિંગ કરાવે બધા પૈસા આમાં જાય છે. અમારા એસ્ટિમેટ મુજબ પર ડે લગભગ 1 લાખ રૂપિયાનું એનું વિડ્રોઅલ એટીએમમાંથી, બેંકોમાંથી હતું, એટલે ખૂબ મોટા પાયે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર ફેલાયેલું નેટવર્ક છે. હજી આમાં ઘણા આરોપી અમારે પકડવાના બાકી છે. સર, કેટલા રિલેટેડ જે ફ્રોડ થયો હતો એમાં અમને 2 એકાઉન્ટ મળ્યા છે, ફેડરલ બેંક અને એક્સિસ બેંક, અમે બંને ફ્રીઝ કરાવ્યા છે. એ ઉપરાંત આમાં ઘણી બધી વિગતો એવી છે જે હજી અમારે મેળવવાની રહેશે, અને આરોપીઓ પણ આમાં, કારણ કે અમને અત્યાર સુધી 1000 આરોપી રસીદ મળ્યો છે, એ સિવાય બીજા 2 આરોપી અમને વિગતો મળી ગઈ છે અને એની પાછળ અમે ટીમો લગાવેલી છે. આરોપી છે રસીદ સમસુ, ગઢી મેવાત કરીને ગામ છે, ડીંગ તાલુકા ભરતપુર જિલ્લાનું, અને એની પાસેથી અમે વિગતો 1,91,000 નું સોમનાથ મંદિરના ટ્રસ્ટની આજુબાજુના જે સંસ્થાનો છે એમાં એને જે ફ્રોડ કર્યું હતું એ વિગતો મળી છે. ઉપરાંત એ સિવાય અલગ અલગ જગ્યાએથી ઓલ આખા ભારતમાંથી ટોટલ 33,00,000 ફ્રોડની વિગતો હજી સુધી અમને મળી છે. મને એવી શંકા છે કે આ સિવાય પણ હજી વધારે વિગતો હશે, પણ જેમ, કારણ કે અમે 10 દિવસના રિમાન્ડ આરોપીને મેળવ્યા છે, એટલે જેમ જેમ ઇન્ટ્રોગેશન કરીશું તેમ આગળ વધારે તો મળી છે 10-1 દિવસ પહેલા, પણ આ કદાચ 2-3 મહિનાથી ચાલે છે. આ એક નવી પ્રકારની એમો છે એમની, કે જેમાં કોઈ પણ વ્યક્તિ ગૂગલમાં સીધું સર્ચ કરે કોઈ પર્ટિક્યુલર ફેમસ હોટલનું નામ, તો આની લિંક એની સાથે હોય અને સીધું એમાં જ જાય છે. ધ્યાન જે રાખવાનું છે ટુરિસ્ટ લોકો, ટુરિસ્ટ અને દર્શનાર્થીઓએ, કે ઓફિશિયલ વેબસાઇટ મંદિરની જે છે સોમનાથ.org, અને એ સિવાય બીજા ધાર્મિક સ્થળો જ્યાં જ્યાં પણ લોકોને જવાનું હોય એમાં ઓફિશિયલ વેબસાઇટ સિવાય કોઈ પણ જાતનું બુકિંગ કે ટ્રાન્ઝેક્શન ન કરાવે.